રોજ રામનગર એકતા સમિતિ દ્વારા પાટણના ધારાસભ્યની આગેવાની હેઠળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને રામનગરના પ્રશ્ને તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રામનગરના રહીશો સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી પાટણ ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। રામનગર એકતા સમિતિ દ્વારા રામનગરની સુવિધા બાબતે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની આગેવાની હેઠળ ગુરુવારના રોજ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે વર્ષ 1976-77માં સરસ્વતી નદીમાં આવેલા પૂરના કારણે પૂરગ્રસ્ત બનેલા ગામો પૈકી બાદીપુર, ભીમાસણ, ભદ્રાડા, ફુલેસના, હનુમાનપુરાના રહીશોને વર્ષ 1978-79માં રામનગરની સર્વે નંબર 665 પૈકી એક વારી જગ્યામાં સરકાર અને સદભાવ પરિવાર ટ્રસ્ટ દ્વારા અમુક લોકોને મકાન બનાવી અને અચૂક લોકોને ખાલી પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ મકાન અને પ્લોટની ફાળવણી બાદ સરકાર તરફથી માલિકીના હક રૂપે મળતી સનદ આજ દિન સુધી આ વિસ્તારના રહીશોને મળી ન હોય। છેલ્લા 40 વર્ષમાં લાભાર્થીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો હોય જે તે સમયની ગ્રામ પંચાયતની આકારણીના આધારે સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના જેવી સરકારી યોજનાના લાભ થકી ખાલી પ્લોટમાં મકાન મંજૂર થયેલ તે મકાનોને પણ આજ દિન સુધી સનદ આપવામાં આવી નથી। ત્યારે રામનગર વિસ્તારમાં આવતા ઉપરોક્ત વિસ્તાર સિવાય લક્ષ્મીપુરા, વાગડિયાપુરા, અંબાજીવાસ, હરિપુરા, ચામુંડાપુરા જેવા વિસ્તારમાં આવતા તમામ મકાનોની તેમજ પ્લોટોની સનદો તાત્કાલિક આપવામાં આવે, સાથે સાથે આ વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને પોતાના સ્થળની જગ્યાની આકારણી કરી મકાન સહાય સત્વરે મળે તેવી રજૂઆત સાથે આ વિસ્તારમાં જરૂરી સુવિધાઓ જેવી કે પાણી, રોડ, રસ્તા, શૌચાલય, ભૂગર્ભ ગટરની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સહિતની રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। રામનગર એકતા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પાલિકા વિપક્ષના નેતા ભરત ભાટિયા સહિત મોટી સંખ્યામાં રામનગર વિસ્તારમાં રહીશો જોડાયા હતા। રામનગર એકતા સમિતિના નેજા હેઠળ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને અપાયેલ આવેદનપત્ર મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સદન મામલે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તો પાલિકા હસ્તકના કામો પણ ઝડપી પૂર્ણ થાય તે માટે પાલિકાને સૂચિત કરી ઘટતું કરાશે તેવી કલેક્ટર દ્વારા રહીશોને હૈયાધારણા આપવામાં આવી હોવાનું પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું। આપણે કોઈ રાજકારણમાં પડવાનું નથી, આપણે આપણા રામનગરનો વિકાસ થાય, કોઈ પણ પક્ષનો માણસ આપણી જોડે જોડાય તો આપણને વધો નથી। એટલે ફરીથી તમે બધા આટલી મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા, ફરીથી જ્યારે પણ જરૂર પડે ત્યારે હરભવનભાઈ કે સુવનજી કે નટુજી જે બધા તમારા આગેવાનો છે સરપંચને બધા એમને બધા તમે સહયોગ આપજો અને